સારી રીતે થઈ શકે છે. હવે કુદરતે ભારતને અઢળ અને સમૃદ્ધ એવું વૈવિધ્યસભર વન્યજીવન આપેલું છે. તો આ વૈવિધ્યસભર વન્યજીવનની વાત કરીએ તો વિશ્વમાં પશુ પક્ષીની 15 લાખ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. દુનિયાની અંદર આવા પ્રકારની જે પ્રજાતિઓ છે એમાં એશિયા આફ્રિકાના જે દેશો છે એ બધા જ પ્રકારના પશુ પક્ષીઓ ભારતની અંદર જોવા મળે છે. એવી 15 લાખ પ્રજાતિઓ ભારતમાં છે. તેમાંથી 81,251 પ્રજાતિ તો માત્ર એકલા ભારતની અંદર જોવા મળે. કેટલા? 81,251 પ્રકારના પશુ પક્ષીઓ તો એકલા ભારતમાં જોવા મળે છે. જે વિવિધતામાં ભારતનો ક્રમ દુનિયાની અંદર 12મો ગણાય છે. એટલે આપણી જે પશુ પક્ષીની જમીનની પ્રજાતિઓ છે એની દ્રષ્ટિએ આપણે દુનિયામાં 12મા ક્રમે છીએ. આ પ્રકારના પશુઓ ભારતની અંદર જોવા મળે છે. વૈવિધ્યસભર વન્યજીવનની અંદર જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળતું કસ્તુરી મૃગ, કાજીરંગા સુંદરવનની અંદર, પેરિયાર આવા રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યની અંદર જોવા મળતા હાથી, ભારતનું સૌથી વિશિષ્ટ પ્રકારનું પ્રાણી એટલે અસમની અંદર ખાસ જોવા મળતું સૌથી વધુમાં વધુ એક સિંગી ગેંડો, એની આ ભારતની કહી શકાય એવી વિશિષ્ટ પ્રકારની ખાસિયત ધરાવતું આ પ્રકારનું પ્રાણી છે. ત્યાર પછી ભારતની અંદર વિવિધ પ્રકારના જે વન્યજીવો છે એ વન્યજીવોની અંદર તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની અંદર સરીસૃપ એવું વિવિધ પ્રકારના નામ સરખી અજગરો, ત્યાર પછી દરિયાઈ સાપ, વિવિધ પ્રકારના રાજના એને નાગરાજ પણ કહેવામાં આવે છે. રાજાઓનો જેમ માનવમાં હોય એમ આ સરીસૃપ પ્રાણીઓની અંદર પણ એનો સમાવેશ કરી શકાય એવા નાગરાજ, ત્યાર પછી ડોલ્ફિન, શાર્ક એવા પ્રકારની અસંખ્ય વૈવિધ્યસભર વન્યજીવો એ ભારતની અંદર જોવા મળે છે. પક્ષીઓની વાત કરીએ તો ભારતની અંદર કુદરતે પક્ષીઓની પણ વિવિધતા બક્ષેલી છે, જેની અંદર પીછાથી રળિયામણો એવો મોર, ભારતની અંદર જોવા મળતું કોરાળ ખાસ કરીને કચ્છની અંદર જોવા મળે છે, બાજ, ચમડી, ત્યાર પછી વિવિધ પ્રકારના આપણે જે કલકલીઓને એવા બોલીએ છીએ કલકલીઓ, કિંગફિશરના નામથી ઓળખે એવા પ્રકારના પક્ષીઓ, સારસ બેલડીઓ એ પણ ઘાસના જ્યાં મેદાનો છે ત્યાં જોવા મળે છે. આવાજ માટે સૌથી પ્રિય એવું પક્ષી જો કોઈ હોય તો કોયલ, અને હવે ભાગ્ય જોવા મળતું અને વિજયનગરની અંદરથી લુપ્ત થઈ ગયેલું પ્રાણી સોરી પક્ષી એટલે ચીલોત્રો. બનાસકાંઠાની અંદર આ ધીમે ધીમે વિનાશના આરે છે. જે ખૂબ જોવા મળતા હતા એ આજે સરળતાથી જોવા મળતા નથી. ઘોડની સંખ્યા પણ ભારતની અંદર ખૂબ મળતી હતી, એની ઉપર પણ કેટલીક અસરો જોવા મળે છે. આ ઉપરાંત ભારતની અંદર વૈવિધ્યસભર વન્યજીવોની અંદર પ્રાણીઓની વાત કરીએ તો હિમાલયની અંદર જોવા મળતો હિમદીપડો, વિશિષ્ટ પ્રકારનું લાલ પાંડા, આ બંને પણ એના ચિત્રો લાલ પાંડાના છે, પાંડાવા હોય, બિલાડી જેવો આકાર જોવા મળે છે, વાઘ અને સિંહ એ બે પ્રાણીઓ એવા છે કે જે બંને કુદરતી અવસ્થામાં ભારતમાં જોવા મળે છે. તો સુંદરવન જેવા પ્રાણીઓ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે ત્યાં વાઘ જોવા મળે છે. આ ઉપરાંત દીપડાઓ પણ જોવા મળે છે અને ચિત્તાઓ પણ ભારતની અંદર એ લગભગ વિનાશના આરે છે, આજે નષ્ટ થઈ ગયા છે. સંપૂર્ણ ભારતમાં ક્યાંય હવે ચિત્તો જોવા મળતો નથી. હિમાલયનો જે વાઘ છે સુંદરવનની અંદર જોવા મળતા વાઘ છે એ ભારતનું વિશિષ્ટ કહી શકાય એવા પ્રાણીઓ, અને સૌરાષ્ટ્રની અંદર એશિયાઈ સિંહ એ માત્ર જૂનાગઢના ગીરના જંગલોની અંદર જોવા મળે છે. તો ભારતની અંદર આવા વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ પણ જોવા મળે છે. આ ઉપરાંત
વિદેશ માંથી ભારત ની અંદર આવતા યાયાવર પ્રાણીઓ છે. યાયાવર પ્રાણીઓ એટલે દેવ છે, અને ગુજરાતમાં નળ સરોવર છે ત્યાં યાયાવર પક્ષીઓ. આ પ્રકારે જે આપણે વાત કરી કે નળ સરોવર છે, અને કચ્છની અંદર છે એ નાનું સરોવર, કચ્છનું નાનું રણ છે, ત્યાં આવા પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળે છે. ઓડિશાના સમુદ્ર કિનારે કાચબા છે એ ઈંડા મૂકવા માટે આવે છે, તો એ પણ ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન કહી શકીએ. હવે ભારતની અંદર લુપ્ત થતું વન્યજીવન, તો ભારતમાં ઈડર, પંચમહાલ અને ડાંગમાં વાઘ પહેલાં જોવા મળતા હતા. આજે કોઈ જ જગ્યાએ વાઘ ગુજરાતમાં જોવા મળતા નથી, એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. ભારતમાં, આખા ભારતમાંથી કુદરતી અવસ્થામાં ચિત્તો એ લુપ્ત થઈ ગયો છે, એટલે કે નાશ પામ્યો છે. ક્યાંય ચિત્તો કુદરતી અવસ્થામાં જોવા મળતો નથી. દીપડા જેવો જ આકાર ધરાવતો જો કોઈ પ્રાણી હોય તે ચિત્તો છે. ભારતમાંથી ચિત્તો સંપૂર્ણ નાશ પામ્યો છે. પક્ષીઓની પ્રજાતિની અંદર કહીએ તો ગીર, ગુલાબી રંગની ગરદન ધરાવતી બતક, સારસ, ઘોડ, આ જે પક્ષીઓ છે એ દિવસે ને દિવસે લુપ્ત થવા લાગ્યા છે, એટલે કે ક્યાંય હવે સરળતાથી પશુ પક્ષી આપણે જોવા મળતા નથી. અરુણાચલમાં ચિલોત્રો જોવા મળતો હતો એ આજે લુપ્ત થઈ ગયો. હમણાં મેં વાત કરી હતી ગુજરાતની અંદર જોવા મળે, પણ આપણે રાજ્યની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશની અંદર ચિલોત્રો ક્યાંય જ હવે કુદરતી અવસ્થાની અંદર જોવા મળતો નથી, જે સહજ રીતે જોવા મળે. મીઠા પાણીની ઘડિયાળ એક પ્રકારની મગરની જાતિનું નામ છે ઘડિયાળ, અને આ સિવાય ગંગે ડોલ્ફિન, આ ગંગે ડોલ્ફિન છે એ પણ ભારતના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોની અંદર જોવા મળતી હતી, ત્યાં પણ આજે સામાન્ય અવસ્થાની અંદર જોવા મળતી નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની તાપી, નર્મદા, મહી, સાબરમતીની અંદર જળ બિલાડી એ લગભગ સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ છે, કોઈ જગ્યામાં કુદરતી અવસ્થામાં હવે જોવા મળતી નથી. વન્યજીવોનો વિનાશ થતો અટકાવવા માટે શું કરી શકાય? તો એક, વન્યજીવોના આવાસોમાં જે ઘટાડો થઈ રહ્યો છે એ આવાસોના ઘટાડાને એક યા બીજી રીતે ફેરફાર કરવો જોઈએ. જંગલોનો વિનાશ થાય છે એને કારણે પણ વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે. વન્યજીવોનો શિકાર એક યા બીજી પ્રવૃત્તિએ થતો હોવાને કારણે કહી શકાય કે ત્યાં વન્યજીવોનો વિનાશ થવા માટેનું એક જવાબદાર પરિબળ ગણી શકાય. માનવીની લાલસા, માંસ, ચામડું, પીંછા, શિંગડા વગેરેની લાલસાને કારણે આજે બધા જ પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. પશુચરણની પ્રવૃત્તિઓ વધતી ગઈ છે એટલે પણ વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. માનવ આવાસ જંગલોની અંદર વધતા જવાને કારણે પણ આજે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. આ ઉપરાંત જંગલમાંથી પ્રાપ્ત કરવામાં આવતી વિવિધ પ્રકારની અને વિશિષ્ટ જે ઔષધિઓ છે એ મેળવવા માટે જંગલોને કાપી નાખવામાં આવે છે, અને એમાંથી વન્યજીવો છે એ પણ નાશ પામે છે. હવે કેટલુંક જાણવા જેવું છે એની અંદર વાત કરીએ તો લાલ પાંડા જે ભારતનું વિશિષ્ટ કહી શકાય એવા હિમાલયના ચિત વનોમાં જોવા મળતું આ વિશિષ્ટ પ્રાણી તે દિવસમાં ખૂબ ઓછું જોવા મળે છે, એટલે કે ઓછું સક્રિય છે, અને તેનો ખોરાક છે વાંસની કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ, એ લાલ પાંડાનો મુખ્ય કહી શકાય એવી ખાસિયતો ગણાવી શકાય. તો આ છે ભારતનું વિશિષ્ટ પ્રાણી. હવે વન્યજીવોના સંરક્ષણ માટે શું કરી શકાય? તો કે જંગલો છે એનો આવકનો મુખ્ય આધાર સ્ત્રોત છે એને બદલાવાનો, માનસિકતા બદલવાની આપણે લોકોએ, તો જેથી કરીને વન્યજીવોનો વિનાશ થતો અટકાવી શકીએ. આપણી માન્યતા એવી હોય કે જંગલમાં રહેલા પ્રાણીઓનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે તો એક સમયે એ લુપ્ત થઈ જાય, તો એ માન્યતાઓ છે એને બદલાવાની. પશુચરણ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. લાકડા જે કાપે છે, પશુઓ જંગલની અંદર ચરાવવા લઈ જાય છે અને પશુઓ ચરાવતા ચરાવતા જંગલને નુકસાન પહોંચાડે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. શિકાર પ્રવૃત્તિ ડામવા માટે કડક કાયદા બનાવવા જોઈએ.
જેથી કરીને તેને દંડ અને સજાની જોગવાઈના ડરને કારણે પણ વન્યજીવોનો વિનાશ થતો અટકી શકે. વન્યજીવોના પ્રજનનકાળ દરમિયાન ખલેલ ન પહોંચે એ રીતે એના ઉપર કેટલાક નિયંત્રણો અને અંકુશ મૂકવા જોઈએ. વન્ય પેદાશ એકત્રીકરણ, જંગલમાંથી જે ઔષધિઓ મળે છે અને પ્રવાસની વન્યજીવન પર જે અસર પડે છે એ ન પડે તેની દરેક વન અધિકારીએ તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત લોકોની અંદર જનજાગૃતિના કેટલાક કાર્યક્રમો યોજવા જોઈએ જેથી કરીને લોકો સુધી તેની માહિતી મળી શકે તો વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે. અને કોઈ પણ કાર્યક્રમ છે એમાં લોક ભાગીદારીતા કેળવવામાં આવે તો લોકોનો સાથ સહકાર જેમ વધુ પ્રમાણમાં મળે તો આપણે વન્યજીવો છે એનું સંરક્ષણ સરળતાથી કરી શકીએ છીએ. હવે જાણવા જેવું ફરીથી લઈએ તો જળચર ગંગે ડોલ્ફિન. ભારતની અંદર ગંગા અને બ્રહ્મપુત્ર નદીની અંદર આ પ્રકારની માછલીઓ જોવા મળતી હતી. મીઠા પાણીની આ ગંગે ડોલ્ફિન પ્રજાતિ છે. તે ઊંડા અને શાંત નદીના વહેણની અંદર મોટા ભાગે જોવા મળે છે. આ ગંગે ડોલ્ફિન ઉપર આજે કુદરતી ખતરો સર્જાયેલો જોવા મળે છે જેમાં માનવ પ્રવૃત્તિઓ પણ એ એક કારણભૂત ગણી શકીએ. આ ઉપરાંત ચંબલ નદીની અંદર પણ જે સરળતાથી જોવા મળતી હતી ગંગે ડોલ્ફિન એ આજે ત્યાં સરળતાથી જોવા મળતી નથી એટલે એની વસ્તી પણ અલ્પ જોવા મળે છે. તે શ્વાસ લેવા માટે ઉપરની સપાટી પાણીની ઉપરની સપાટી ઉપર શું એવો અવાજ કરે છે જેથી આપ ખ્યાલ આવી શકે કે આ ગંગે ડોલ્ફિન જમીન સપાટી ઉપર આવી છે. આ સિવાય નેપાળ અને બાંગ્લાદેશની અંદર પણ ત્યાંના નદીઓની અંદર થોડા પ્રમાણની અંદર આ ગંગે ડોલ્ફિન જોવા મળે છે.